હરિયો વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે ધોરણ 4 વિષય ગણિત પ્રકરણ 12 કેટલું ભારે અને કેટલું હલકું, તો આપણે આજે પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 137 સુધી શીખી ગયા હતા. હવે આપણે જોઈશું પેજ નંબર 138. તો પેજ નંબર 138 પણ જોઈશું, સાથે સાથે આપણે અગાઉ ક્લાસમાં કિલોગ્રામનું ગ્રામમાં રૂપાંતર કેવી રીતે કરવું એ દાખલા પણ શીખ્યા હતા. તો આજે આપણે ગ્રામ આપેલા હોય તો એ ગ્રામનું આપણે કિલોગ્રામ અને ગ્રામમાં કેવી રીતે રૂપાંતર કરવું એ પણ સાથે શીખીશું. તો ધોરણ 4 વિષય ગણિત, ધોરણ 4 પ્રકરણ 12 કેટલું ભારે કેટલું હલકું, તો આપણે હવે જોઈશું પેજ નંબર 138 પરની માહિતી આજે વાંચીશું. તો સાથે સાથે તમારી પાસે પાઠ્યપુસ્તક પણ હોવું જરૂરી છે. તો જોઈ શકીએ છીએ કે ગ્રામ અને કિલોગ્રામ, તો એવી 5 વસ્તુઓના નામ આપો કે જે આપણે મોટે ભાગે ખરીદતા હોઈએ, તો જે ગ્રામમાં પણ હોય અને કિલોગ્રામમાં. તો આપણે એવી 5 વસ્તુઓ લખીએ, તો ગ્રામમાં કોઈ શાકભાજી આપણે લેવા જતા હોઈએ તો જે આપણે ગ્રામમાં ખરીદીએ છીએ, પછી આપણે કાજુ બદામ એવી વસ્તુઓ હોય તો પણ આપણે ગ્રામમાં ખરીદીએ. કિલોગ્રામ તો આપણે ત્યાં લખી શકીએ ચોખા હોય એવી 5 વસ્તુ લખીએ, ચોખા, ગોળ, ખાંડ, બરાબર એવી 5 વસ્તુ. અનાજ મગમ હોય, તુવેર હોય, કઠોળ પણ આપણે કિલોગ્રામમાં લખીશું અને ગ્રામમાં આપણે લખીશું. કાજુ, બદામ, દ્રાક્ષ જેવા પદાર્થો, કોઈ શાકભાજીનું નામ પણ લખી શકીએ એ જે આપણે ગ્રામમાં પણ મેળવતા હોઈએ. તો એનો તમને ખ્યાલ આવી ગયો કે આપણે કેવી વસ્તુઓ ગ્રામમાં અને કિલોગ્રામમાં મેળવીએ છીએ. તો એનો તમને ખ્યાલ હોવો જોઈએ કે આપણે શાકભાજી ખરીદવા જતા હોઈએ તો પછી આપણા ઘરના સભ્યો હોય તો એ સભ્યો થોડા હોય કે 2 કે 3 હોય તો પછી ત્યાં આપણે કિલોગ્રામ શાકભાજી ના ખરીદીએ, ત્યાં આપણે કેટલું શાકભાજી ખરીદીએ ગ્રામમાં, તો ત્યાં પછી આપણે 1 કે ગ્રામ ના ખરીદીએ, 250 ગ્રામ, 500 ગ્રામ એવી રીતે આપણે ખરીદીશું. તો એવી રીતે હવે આપણે વાત કરીએ કે કાજુ બદામ છે, તો ભાગ્યે કોઈ વ્યક્તિ હશે કે 1 કિલોગ્રામ ખરીદે, નહીં તો પછી 500 ગ્રામ, 250 ગ્રામ એવી ખરીદી કરતા હોઈએ, બરાબર. લવિંગ હોય, પછી કાણ મળી એવા મસાલાઓ પણ આપણે ગ્રામમાં મેળવતા હોઈએ. હવે શું ભારે છે, તો શું ભારે છે 1 કિલોગ્રામ લોહી કે 1 કિલોગ્રામ લોખંડ. હવે આપણે જ્યારે લોખંડ ઉચકતા હોઈએ એટલે આપણને વજનમાં ભારે લાગે, અને જ્યારે રૂ હાથમાં લીધું હોય તો આપણને એ રૂ ઉચક્યું 1 કિલોગ્રામ હોય પણ આપણને એનો ભાર લાગે નહીં, રૂ હલકું હોય, પરંતુ આપણને વજન એટલે કે ભાર વસ્તુ ઉચકીને 1 કિલોગ્રામ લોખંડ છે એવી રીતે ઉચકીને આપણે જતા હોઈએ તો આપણને થોડું હાથમાં, બંને હાથમાં લીધું હોય તો આપણા વજન તો બંનેનું સરખું જ છે, રૂ હોય તો પણ 1 કિલોગ્રામ જ છે અને લોખંડ પણ 1 કિલોગ્રામ જ છે, તો બંનેનું વજન તો એક સરખું છે, બરાબર. પરંતુ લોખંડ થોડી વજનદાર વસ્તુ છે એવી, અને રૂ હલકું છે, એટલે આપણને એવું લાગશે આવું આપણે રૂ પણ જ્યારે લોખંડ ઉચકીએ એટલે આપણને જાણે બહુ વધારે વજન ઉચકતા હોય એવો અહેસાસ થાય, અને જ્યારે રૂ ઉચકતા હોય તો આ એટલે કે હલકું છે, એ વજનમાં આપણને વજન એનું લાગતું નથી, પરંતુ બંનેનું વજન કિલોગ્રામ સરખા જ છે, બરાબર. હવે તમને તેણે વજનદાર તરબૂચ મારી પર ફેંક્યું. હવે કોઈ વસ્તુ હોય આપણે કોઈ વ્યક્તિ પર ફેંકીએ તો તરબૂચનું વજન વધારે, એવી રીતે પછી રૂ હોય તો રૂ આપણે રૂ કોઈની પર ફેંકીશું તો રૂ વાગશે નહીં વાગે. એવી રીતે આપણે દડાનું ઉદાહરણ લઈએ તો દડો એ કોઈની જોરથી આપણે નાખીશું કોઈની પર તો
દડો વાગે પરંતુ હવે આપણે કોઈ કાગળનો ગોળ દડા જેવું બનાવી હોય અથવા કોઈ કપડાનો ગોળ દડો બનાવી હોય એકદમ હલકો હોજો તો રબરનો દડો અને કાગળના હલકા બન દડો બંનેમાં ફરક હોય એક આપણે માં સૂટો ફેંકીશું કોઈના ઉપર તો રબરનો દડો વાગી જાય બરાબર એવી રીતે તરબૂચ પણ નાખીએ તો તરબૂચ પણ વાગે હવે તેણે એક કિલો રૂનું ઓશીકું ફેંક્યું એટલે મેં એક ઈકરાનું તરબૂચ ફેંક્યું કાલે આપણે તો કહ્યું હતું કે એક કિલોગ્રામ રૂ અને એક ઈકરા તરબૂચનું વજન સમાન હોય એટલે એમ કહે છે કે કાલે તો તમે કીધું હતું બંનેનું વજન સમાન વજન સમાન હોય પણ વસ્તુ ભારે છે કે હલકી એ આપણે શીખવાનું છે તો રૂ ભારે હોય છે લોખંડ કેવું હોય રૂ હલકું હોય સોરી રૂ હલકું હોય છે લોખંડ ભારે હોય છે એમ તરબૂચની વાત કરી અને રૂના ઓશિકાની વાત કરી તો તરબૂચ કેવું હોય ભારે અને આ ઓશિકું થોડું આપણને હલકું લાગે વાગે નહીં હવે દિનેશ ખરીદી કરવા ગયો તો દિનેશ એક દુકાનમાં ગયો તેણે થોડીક વસ્તુઓ ખરીદી તેના નાના ભાઈએ બિલનો છેડો કે જ્યાં હવે તમે પાઠ્યપુસ્તકમાં જોઈ શકો છો કે વચ્ચેથી બિલ ફાટેલું આપણને દેખાય છે આ પાઠ્યપુસ્તકમાં જે ચિત્ર છે તે વચ્ચે આપણને જે સફેદ રંગ દેખાય ત્યાં શું છે બિલ ફાટેલું ગયેલું દેખાય છે તો જ્યાં વજન લખેલા હતા તે ફાડી નાખ્યા તો અનુમાન કરીને તેણે ખરીદેલી વસ્તુઓના વજનની સામે ગ્રામ અથવા કિગ્રા લખો તો હવે આપણે ત્યાં સામે ગ્રામ અથવા કિગ્રા લખવાનું છે બરાબર તો હવે આપણે વિચારીએ બધી વસ્તુઓ કઈ કઈ છે એ પહેલા આપણે જોઈશું કે ચોખા ખાંડ રાઈના દાણા ઘઉં દાળ ચા અને ચોકલેટ તો આપણે ચોખા પછી તે 5 ગ્રામમાં લખીએ પણ શું લખીશું ત્યાં 5 કિલોગ્રામ ખાંડ તો ત્યાં શું લખીશું 1 કિલોગ્રામ રાયના દાણા પછી 10 ના હોય અને 10 કિલોગ્રામ પણ ના ખરીદે હોય 10 ગ્રામ હોય 100 ગ્રામ હોય 500 ગ્રામ હોય બરાબર ઘઉં તો ત્યાં 3 કિગ્રા સામે તમારે વજનમાં કિગ્રા ગ્રામ વધતા જવાનું છે દાળ તો 500 ગ્રામ પછી 500 કિગ્રા ન હોય ચા તો 250 ગ્રામ ચોકલેટ તો 25 ગ્રામ બરાબર તો એવી રીતે આપણે અથવા 25 ગ્રામ ચોકલેટ પણ હોઈ શકે તો કાર અને ટ્રેક્ટર હવે અહીંયા એવું કીધું કે જો હું રમકડાઓની વાત કરી છે કે બે રમકડા છે કાર અને ટ્રેક્ટર તો રીતુ તેના રમકડાનું વજન કરે છે તે જાણવા માગે છે કે તેનું ટ્રેક્ટર તેની ગાડી કરતા કેટલું ભાડે છે તમે તેને જલ્દીથી શોધવા કેવી રીતે મદદ કરશો અનુમાન લગાવો કે વાસ્તવિક ગાડી બસ કે ટ્રેક્ટરમાંથી સૌથી ભારે શું છે તમે સૌથી ભારે વસ્તુ કઈ જોઈ છે બરાબર આપણે અનુમાન લગાવવાનું કે સૌથી ભારે વસ્તુ કઈ છે તમે જોઈ હોય એનું અનુમાન લગાવવાનું છે તમારે તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે કાર અને ટ્રેક્ટર એ બંનેમાં સૌથી ભારે તો અહીંયા ચિત્રમાં પણ તમને દર્શાવ્યું છે કે એક બાજુ કાર છે એક બાજુ છે ટ્રેક્ટર તો બે પલ્લામાં એક પલ્લામાં કાર મૂકી છે એક પલ્લામાં ટ્રેક્ટર તો તમને ખ્યાલ આવતો હશે કે જે પલ્લું નીચું નમે એ રમકડાનું વજન વધારે હોય તો અહીંયા ટ્રેક્ટરનું પલ્લું નીચું નમે છે તો તે ટ્રેક્ટરનું વજન કેટલું છે વધારે હશે અને કારનું વજન ઓછું હશે તો હવે આપણે થોડા દાખલા પણ સાથે લખીશું બરાબર ગ્રામ અને કિલોગ્રામના તો 138 અને 139 પેજ જોઈએ એમાં તમને ખ્યાલ આવ્યો હશે પછી આપણે 140 પેજ જોઈશું એ પહેલાં આપણે ગ્રામ આપેલા હશે એ ગ્રામનું કિલોગ્રામ અને ગ્રામમાં રૂપાંતર કેવી રીતે કરવું એવા દાખલા પણ લખીશું
तो सूचना लखवानी के ग्राम नो किलोग्राम ने ग्राम मां रूपांतर करो नीचे આપેલા ગ્રામ નું હું લખી તમારી પાસે નોટ કાઢવાની છે તમારે તો નીચે આપેલા ગ્રામ નું કિલોગ્રામ અને ગ્રામ માં રૂપાંતર કરો तो आपने ये ग्राम बिगर लिखेला आप ऐसे बराबर तो हमें जो इस आपने के 2420 ग्राम तो नंबर एक तो आपने ख्याल हो कि 1000 ग्राम बराबर 1 किलोग्राम तेवी सीते 2000 ग्राम बराबर 2 किलोग्राम तो 2000 ग्राम वत्ता 420 ग्राम એટલે 2 की ग्राम 420 ग्राम થાય तो આપણે લખીશું કે 1000 ग्राम बराबर 1 किलोग्राम 1000 ग्राम बराबर 1 की ग्राम તેથી 2000 ग्राम बराबर 2 की ग्राम હવે 2000 ग्राम વત્તા 425 ग्राम 420 ग्राम बराबर 0 0 વત્તા 2 તો 2 0 વત્તા 4 તો 4 અને 2 ના 2 તો આ ગ્રામ બને तो आपने लिखी तो 2 की ग्राम 420 ग्राम तो આવી રીતે આપણે કોઈ સંખ્યાઓ આપેલી હોય ગ્રામ તો આપણે કિલોગ્રામ અને ગ્રામ માં રૂપાંતર સરળતાથી કરી શકીએ હવે નંબર 2 લખીશું તો અહીંયા આપણે જે ગ્રામ આપેલા હતા એક ગ્રામ નું કિગ્રા અને ગ્રામ માં રૂપાંતર કર્યું એવા બીજા બે દાખલા પણ આપણે
લખીશું જેથી તમને મંજૂરી વધુ મારો થાય. હવે તમે અહીંયા આ આ તખાની 7 × 1000 + 405 આ રીતે પણ લખી શકો. 7000 + 405 બરાબર 7 ગ્રામ 405 ગ્રામ બરાબર. આવી આડી રીતે પણ તમે લખી શકો. અહીંયા પણ તમે એ જ વસ્તુ કરી શકો કે 9 × 1000 વત્તા અહીંયા આ રીતે લખી શકાય 9 × 1000 વત્તા 850 ગ્રામ અને પછી આ રીતે ઊભો સરવાળો કરીને પણ જવાબ મેળવી શકો. તો હવે આપણે આગળ બીજો દાખલો લખીશું. સાથે સાથે લખતા રહેવાનું જેથી તમને વધુ ખ્યાલ આવે. સમજતા જવાનું. અહીંયા સમજાવવામાં આવે તમારી નોટબુક પણ પાસે રાખવાની. પાઠ્યપુસ્તક તો રાખો છો, જ્યારે પાઠ્યપુસ્તક તમને જ્યારે કહેવામાં આવે એટલે તમારે પાઠ્યપુસ્તક રાખવાનું અને પછી જ્યારે નોટબુકની વાત કરીએ એટલે નોટબુક રાખવાની અને પછી તમારું રબર પેન્સિલ પણ પાસે રાખવાનું અને સાથે લખતા જવાનું. તો હવે લખીશું આપણે નંબર 4 5025 ગ્રામ. તો અહીંયા આપણે 1000 ગ્રામ = 1 કિગ્રામ તેથી 5000 ગ્રામ = 5 કિલોગ્રામ અને 25 ગ્રામની વાત કરી બરાબર. હવે 100 ગ્રામ નથી 150 ગ્રામ પણ અહીંયા કેટલા ગ્રામ છે ભાઈ? 25 ગ્રામ. તો લખીશું આપણે અહીંયા 1000 ગ્રામ = 1 કિગ્રામ તેથી 5000 ગ્રામ = 5 કિગ્રામ. તો કૌંસમાં આ રીતે લખી શકાય 5 × 1000 + 25 ગ્રામ. હવે 5000 ગ્રામ = 25 ગ્રામ તો 5, 2, 0 અને 5 તો 5025 ગ્રામ તો 5 કિગ્રામ 25 ગ્રામ. તો હવે લખીશું નંબર 5. તો અહીંયા તમે દાખલા ગણતા હો ત્યારે સમજતા જવાનું અને લખતા જવાનું જેથી તમે વધુ ને વધુ સારી રીતે શીખી શકો. હવે આપણે લખીશું નંબર 5. 5 નંબર લખીશું દાખલો અને 1 દાખલો તમને જાતે હોમવર્કમાં લખવાનો છે. તો આપણે લખીશું નંબર 5. હવે નંબર 5 7720 ગ્રામ અને 6 નંબર તમારે HW માં લખવાનો બરાબર. એ જાતે લખવાનો એટલે કે જાતે શીખવાનો પ્રયત્ન કરવાનો છે. તો 5 દાખલા આપ્યા અને 6 નંબરનો દાખલો 8105 ગ્રામ. આનું તમારે જાતે જ કિલોગ્રામ અને ગ્રામમાં રૂપાંતર કરતા શીખવાનું છે. તો આપણે 7720 ગ્રામને કિલોગ્રામ અને ગ્રામમાં રૂપાંતર કરીશું. તો અહીંયા આપણે લખીએ કે 1000 ગ્રામ = 1 કિગ્રામ તેથી 7000 ગ્રામ = 7 કિગ્રામ. એટલે આપણે લખી શકીએ કે 7 × 1000 + 720 ગ્રામ એટલે કે 7000 ગ્રામ + 720 ગ્રામ તો શૂન્ય શૂન્ય માંથી શૂન્ય એટલે
બરાબર સરવાળો તો 0 વત્તા 2 તો 2 તો હવે ઉપર હોય કે નીચે માં સરવાળામાં કોઈ ફરક ન પડે પણ જો આ રીતે બાદબાકી કરવાની આપી આપણે કીધું હોય તો તે આપણે દસકાલીને આગળ વધવું પડે 7 7ના 7 તો આપણે લખીશું 7 ગ્રામ 720 ગ્રામ તો બંને દાખલા આપણે જે પાંચ સંખ્યા દરેકને ખ્યાલ આવી ગયો હશે કે અહીંયા એકમ દશક 100 અને હજારના સ્થાનનો જે અંક આપેલો છે 1 કિલોગ્રામ છે બાકીના ગ્રામ તો 1 કિલોગ્રામના ગ્રામ 1000 થાય તો આપણે 5 ને 1000 વડે ગુણીશું એટલે 5000 ગ્રામ અને પાછળ 25 ગ્રામ એવી જ રીતે 7720 ગ્રામ તો એકમ દશક 100 અને 1000 તો 1000 ના સ્થાનમાં 7 આપેલા છે 7 ને 1000 વડે ગુણીએ એટલે 7000 ગ્રામ થાય અને 720 ગ્રામ તો 7 ગ્રામ 720 ગ્રામ અહીંયા આપણે 8105 ગ્રામ આપેલા છે હવે તમારે એનું કિલોગ્રામ અને ગ્રામમાં રૂપાંતર કરવાનું છે આ H રંગમાં દાખલો તમારે લખવાનો છે બરાબર તો હવે આપણે સમજૂતી પણ થોડી હું ફરી બોલીશ આપણે અગાઉ દાખલામાં સમજૂતી પણ લખી હતી જ્યારે તમને ખાસ સૂચના આપવામાં આવે છે કે તમે જ્યારે મૂલ્યો શરૂ કરવા એ વખતે સમજૂતી હોય તો પણ લખવાની એ સમજૂતી મેં લખાવી હોય એમાંથી પ્રશ્નો વર્કશીટમાં પૂછવામાં આવે છે એટલે તમારે સમજવાનું કે સમજૂતી એટલે કે વજનના એકમો કેટલા છે અને કયા કયા એવો પ્રશ્ન પૂછાય તો તમે જવાબ લખી શકો કે વજનના એકમો બે છે કિલોગ્રામ અને ગ્રામ વજનનો મોટો એકમ છે કિલોગ્રામ વજનનો નાનો એકમ ગ્રામ હવે આપણને એવું કીધું હોય કે ખાંડ ચોખા તો આપણે એનું વજન આપણને કયા એકમો મળે તો આપણે તે લખીએ કે કિલોગ્રામ અને ગ્રામ પછી તે આપણે લીટર કે મિલીલીટર લખી શકીએ નહીં કે કિલોમીટર કે મીટર પણ લખી શકીએ નહીં તો આપણે લંબાઈના એકમો વિશે પણ શીખ્યા હતા વજનના એકમો એવી જ રીતે નાણાના એકમો પણ હોય છે તો તમને દરેક વિદ્યાર્થી મિત્રને સૂચના કે એકમો આવડતા હોવા જોઈએ તો તમે તરત જ જવાબ આપી શકો અને જ્યારે તમે કિલોગ્રામના ગ્રામ અહીંયા વજનના એકમ કિલોગ્રામ અને ગ્રામ કીધા પરંતુ તમને ખ્યાલ પણ હોવો જોઈએ કે 1 કિલોગ્રામ બરાબર કેટલા ગ્રામ થાય જો ખ્યાલ ન હોય તો તમે જવાબ પણ આપી શકો નહીં તો 1 કિલોગ્રામના ગ્રામ 1000 થાય તો એવી રીતે તમને કિલોગ્રામનું ગ્રામમાં રૂપાંતર કરવાનું કીધું હોય તો પણ એ સારી રીતે તમે લખવું પડે તમારે અને વ્યવસ્થિત રીતે આપણે દાખલો કોઈ પણ દાખલો હોય વ્યવહારિક દાખલા હોય કે સરવાળા બાદબાકીના દાખલા હોય તો એ વ્યવસ્થિત પદ સહિત લખવા પડે તમારે માત્ર ઉતારા જેવું કરવાનું નથી ઘણા માત્ર કેલ્ક્યુલેટરની મદદથી સીધા જ ગુણાકારનું હજુ પણ ઘણી વર્ષથી જોવાણે મળે છે વારંવાર હું સૂચના આપું છું કે તમે દાખલો ગણતરી કરીને લખવાનો છે જાતે તો ગુણાકારના દાખલામાં 3 રકમ ઉપર હોય નીચે 2 રકમ હોય તો સીધો જવાબ તમે કેવી રીતે લખી શકો દાખલાની ગણતરી તો તમારે કરવી જ પડે પછી વ્યવહારિક દાખલો હોય તો પદ લખવાનું આવતું હોય તે પદ લખવું પડે આ બધું શીખવા માટે પહેલાં આપણે ઘડિયા તૈયાર જ કરવા પડે જો ઘડિયા નહીં આવડતા હોય તો તમને ઘણી બધી મુસીબત ઊભી થશે એટલે કે જાતે પોતે દાખલો નહીં કરી શકો અને આપણે બીજાનો આધાર લેવો પડે પછી આપણે જાતે જ કેમ ના કરી શકીએ એવું આપણા મનમાં હોવું જોઈએ એટલે ઘડિયા તો દરેક વિદ્યાર્થી મિત્રને 1 થી 20 સુધી ઘડિયા કમ્પ્લીટ આવડતા હોવા જોઈએ અને જો તમે રોજનો એક ઘડિયો તૈયાર કરશો તો ઘડિયા એ મુશ્કેલ વસ્તુ નથી કે તમે ના કરી શકો પરંતુ તમારામાં નિશ્ચય કરીને બેસવાનું છે કે મારે આજે આ ઘડિયો તૈયાર કરવો છે આપણને 10 સુધી આવડે છે તો પછી એનાથી આગળ વધવાનું જો આપણે 1 થી 10માં પણ કાચા છીએ તો આપણે 1 થી 10 પહેલાં તૈયાર કરીશું અને પછી આગળના ઘડિયાઓ તૈયારી કરીશું તો ધોરણ 4માં જ્યારે પ્રથમ સત્રથી જ વારંવાર ઘડિયાઓ કહેવામાં આવે છે તેમ છતાં ઘડિયાની તૈયારી જોવા મળતી નથી તો દરેક વિદ્યાર્થી મિત્રએ વર્કશીટ જાતે લખવી સારા અક્ષરે લખવી અને કોઈ બીજા પાસે લખાવવાની નહીં કે દાખલા સીધા કેલ્ક્યુલેટરની મદદથી ગણવાના નથી
तो तमे અહીં આપણે પેજ નંબર 139 સુધી જે સમજ મેળવી અને ગ્રામ આપેલા એ કિલોગ્રામ અને ગ્રામમાં રૂપાંતર કરતા સમજાવ્યું એ દરેક વિદ્યાર્થીને ખ્યાલ આવી ગયો હશે તો આ દાખલા બધા વિદ્યાર્થી મિત્રોએ લખી દીધો હશે હવે 8105 ગ્રામ એનું કિલોગ્રામ અને ગ્રામમાં રૂપાંતર દરેક વિદ્યાર્થી જાતે લખવાનું છે એચડબ્લ્યુ તો આપણે 140 પેજ હવે પછીના તાસમાં જોઈશું